पेरेंट्स आवे, राइट? आई होप सो. हवे आपणे સ્ટાર્ટ કરવું જોઈએ. અચ્છા, હવે આજના ઘણા એવા ટોપિક્સ છે કે આ કોવિડ 19 ની સિચ્યુએશન્સમાં સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બહુ બધા કન્ફ્યુઝ થાય છે કે ફીસ ભરવી ના ભરવી, ફીસ કેવી રીતે ભરવી. ઘણા સ્ટુડન્ટ્સ કહે છે આઈએલ્સની એક્ઝામ્સ આપવી નહીં આપવી. ઘણા સ્ટુડન્ટ્સને ઇન્કવાયરી આવે છે કે ભાઈ આઈએલ્સની રિક્વાયરમેન્ટ્સ લો થઈ ગઈ છે કે આઈએલ્સની ઓપ્શન્સમાં બીજી ફીસ ચાલે છે. સો એવા બધા સવાલના જવાબ આપશો. જો રિયલ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ આની અંદર જો માહિતી લેવા માગતા હોય તો હું તમને જરૂર કહીશ, તમારે એક પેન અને પેપર તમારી સામે રાખવું જોઈએ. તો આખા સેમિનાર દરમિયાન અત્યારે જે હું લાઈવ સેશનમાં તમને સમજાવીશ તો તમે એને નોટ ડાઉન કરી શકો છો. સો જેને પેન અને પેપર ના હોય એવા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને કહીશ કે તમે એક પેન અને પેપર લઈ લો. ઓકે, હવે મારું એવું કહેવું છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ્સ લઈશું અને જે રીતે આપણે વાત થઈ છે બધા પોઈન્ટ્સને કવર કરશું. કેર ઇમિગ્રેશન્સ એન્ડ વિઝા સર્વિસીસ, આપણે હેડ ઓફિસ અમદાવાદમાં છે અને આપણે મહેસાણામાં કલોલમાં બ્રાન્ચ ધરાવીએ છીએ પોતાની. અને કેર ઇમિગ્રેશન વિઝા સર્વિસીસ છેલ્લા 14 વર્ષથી બી વધારે આ ફિલ્ડની અંદર કામ કરે છે. અને જેમ તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ પાછળ મારી લગભગ 27 બી પણ વધારે એવોર્ડ્સ, એપ્રિશિએશન સર્ટિફિકેટ્સ આપણને કેનેડાની ઇન્સ્ટિટ્યુશન્સ, કેનેડાની ગવર્મેન્ટ કોલેજીસો વત્તા ઇન્ડિયાની ફેમસ ઇન્સ્ટિટ્યુશન્સ જેની અંદર નિર્ભય યુનિવર્સિટીઝ, ગણપત યુનિવર્સિટીઝ, એસજેવીપી ગુરુકુળ કલોલ, પછી કડી સર્વવિદ્યાલય, પછી ઘણી ઇન્ટરનેશનલ સ્કૂલ્સ, સિલ્વર રોક કોલેજ જે અત્યારે યુનિવર્સિટી થઈ ગઈ છે, આ બધામાંથી આપણને એક એપ્રિશિએશન લેટર પ્રાપ્ત થયેલા છે. એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી બી. તો આ બધે એક બહોળો અનુભવનો એક નિચોડ હું આજે તમને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને આપવાની કોશિશ કરીશ અને તમારા પ્રશ્નોનું ઓનલાઈન સોલ્યુશન્સ લાવવાનો એક પ્રયત્ન કરીશ. ઓકે, તો હવે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ આજના જમાનામાં એવું કહે છે કે ભાઈ અમારે ફીસ ભરવી કે નહીં, વી આર ગોઈંગ ટુ પે ધ ફીસ ઓર નોટ. જો તો હું કહીશ, જો તમે કેનેડા જવાનો પ્લાન કરો છો અને કેનેડા એ તમારા માટે સારું ઓપ્શન છે જ અને તમારે ભણવું છે જ ત્યાંથી, તો હું જરૂર રિકમેન્ડેશન્સ કરીશ કે સ્ટડી બેસ્ડ ડેસ્ટિનેશન છે તો તમારે ફી ભરવી જોઈએ. તો સ્ટડી કરવી છે તમારે, પીઆર લેવું છે, હા કેનેડા પીઆર આપે છે, વર્ક પરમિટ લેવું છે, હા વર્ક પરમિટ બી આપે છે, ગવર્મેન્ટ કેનેડાની સપોર્ટિવ છે એ ચેક કરો, હા સપોર્ટિવ છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે કેનેડાની ગવર્મેન્ટ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે પોઝિટિવ છે, હા છે. પછી બીજો પોઈન્ટ કરી શકો તમે, કેનેડા શું ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે સેફ છે, હા છે. કોલેજીસ અને યુનિવર્સિટીઝ એનો ઇન્ટરનેશનલ સ્ટાફ સપોર્ટિવ છે, હા છે. મેડિકલની ટ્રીટમેન્ટ ત્યાં કેવી છે, તો ભાઈ સારી છે, હા છે કે મેડિકલ ટ્રીટમેન્ટ છે. ઓકે, સો કેનેડાની ટ્રીટમેન્ટ સારી છે, હા છે. પછી રેસિઝમ, અત્યારે વર્લ્ડમાં ઘણી બધી કન્ટ્રીઝ માને પર્ટિક્યુલર યુએસમાં અત્યારે એક મોટો ઇશ્યુ છે ગયેલો છે રેસિઝમનો. શું કેનેડામાં આવું કંઈ છે? ના, આવું 0% છે. તો અત્યારે યુએસના અનુસંધાનમાં તો તમે જો વિચારતા હોય તો કેનેડા યસ કોર્સ એ બેસ્ટ વસ્તુ છે. સો કેનેડા માટે કરી શકાય છે. પછી કેર ઇમિગ્રેશન્સ અને વિઝા સર્વિસીસ અમદાવાદ, જેમ મેં પહેલાં કીધું, હેડ ઓફિસ અમદાવાદ, કલોલ, મહેસાણા વગેરે જગ્યાએ છે, તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. તો મેં જે પેરામીટર્સ કીધા કે કેનેડા વર્ક પરમિટ આપે છે, કેનેડા પીઆર આપે છે, કેનેડાનો ગવર્મેન્ટ્સ, સેન્ટ્રલ ગવર્મેન્ટ્સ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે